નિર્માણ વર્ષમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે વર્તમાન પરિસ્થિતિને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એ ગંભીર પરિસ્થિતિ છે એવા ઘણા બધા રોગો દિન પ્રતિદિન વધી રહ્યા છે કે જેની કોઈ દવા નથી શોધાઈ પહેલું સુખ તે જાતે નર્યા ગીતામાં પણ કૃષ્ણ ભગવાને પોતાના સ્વાસ્થ્યને લઈને એક સરસ મજાનો મેસેજ પણ આપ્યો છે આપણે આપણા સ્વાસ્થ્યને કેટલા સજાગતાથી જોઈએ છીએ બાગમદોડભરી જિંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્યને પાછળ મૂકી દેતા હોઈએ છીએ જ્યારે ગંભીર બીમારીઓ વધતી હોય છે ત્યારબાદ આપણે સજાગ થઈએ છીએ અને પછી એ બીમારીઓમાં આપણે અટવાઈ જતા હોઈએ છીએ તો ચાલો સાથે મળીને આજે ડોક્ટરોની મુલાકાત લઈએ અને થોડી અવેરનેસ કેળવીએ પોતાના સ્વાસ્થ્યને લઈને નિર્માણ પર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનું પૂરું નામ શું છે અને આપ શેના ડોક્ટર છો મારું પૂરું નામ ડૉક્ટર નેહા પંચાલ પ્રોગ્રામ ઓફિસર અને એઝ એ સાયકોલોજીસ્ટ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા તો નેહાબેન આજે અમે વાત કરી રહ્યા છીએ નિર્માણ પર્સમાં વિશ્વ આરોગ્ય દિવસની તો તમે સાયકોલોજી સાથે જોડાયેલા છો સાથે સાથે એ પણ જાણવા માગીશ કે વિશ્વ આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે જો આપણે વાત કરીએ કે એસટીજી ગોલ છે એ પ્રમાણે કે સૌ લોકોને સારા સ્વાસ્થ્યની જરૂરિયાત છે અને તેમનો અધિકાર પણ છે જે એમને મળવો જોઈએ પરંતુ આપણે જો ઇન્ડિયા કે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા એવા લોકો છે કે જેમના સુધી આ સેવાઓ પહોંચી શકતી નથી કોઈ પણ કારણસર કોઈ પણ પરિબળ જો કામ કરતું હોય તો એને આધારે એ લોકો હેલ્થ રિલેટેડ ફેસિલિટીઝ એક્સેસ નથી કરી શકતા અને એને કારણે જે હેલ્થ ઇશ્યુસ આપણે જોઈ રહ્યા છે અવારનવાર તો એનું પણ પ્રમાણ વધતું જાય છે અને એસ્પેશિયલી જો આપણે વાત કરીએ તો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે અત્યારે નજરઅંદાજ કરી રહ્યા છીએ પણ અત્યારનો જે સમય છે કે હાર્ડ લાઈફ છે સ્ટ્રેસફુલ લાઈફ છે તો એ દરમિયાન વ્યક્તિએ પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત થવું જોઈએ અને એ પણ ઉદ્દેશ્ય છે કે જો માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો શારીરિક સ્વાસ્થ્ય ઓટોમેટિકલી સારું બનવાનું છે પણ જો કદાચ માનસિક સ્વાસ્થ્ય કથળશે અને લોકો એના ઉપર જાગૃત નહીં થાય અને એની ટ્રીટમેન્ટ લેવા નહીં જાય સલાહ સૂચન કે માર્ગદર્શન લેવા નહીં જાય તો કદાચ આ પરિસ્થિતિ આગળ જતાં ગંભીર શારીરિક બીમારીઓમાં પણ પરિણમે છે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દર વર્ષે થઈ રહી છે સાથે સાથે અલગ થીમ પર ઉજવણી થતી હોય છે સમગ્ર વિશ્વ આજે ભાગદોડની ભરી જિંદગી જીવી રહ્યું છે અને આજે માણસ પ્રકૃતિથી પણ વિમુક્ત થઈ રહ્યો છે તો આ વર્ષે કયા પ્રકારની થીમ પર વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે આપણને થીમ આપી છે એ છે બિલ્ડિંગ અ ફેરર એન્ડ હેલ્ધિયર વર્લ્ડ એટલે કે જો બેઝથી પાયો મજબૂત કરવામાં આવશે હેલ્થ ફેસિલિટીઝ જો મજબૂત કરવામાં આવશે તો ચોક્કસ આપણે આ દુનિયાને હેલ્ધિયર વર્લ્ડ એટલે કે બનાવી શકીશું તો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીમાં તમે લોકોને શું સલાહ અને સૂચનો આપશો આજે કોરોનાની પરિસ્થિતિ છે લોકો માનસિક રીતે કથળી રહ્યા છે આર્થિક રીતે તો કથળી રહ્યા છે તેમનું શ્વાસ પણ બગડી રહ્યું છે તો આ જે પરિસ્થિતિ છે વર્તમાન પરિસ્થિતિનો સામનો આપણે બધાએ કેવી રીતે કરવો જોઈએ કે જે આપણું માનસિક મનોબળ જળવાઈ રહે હા પરિસ્થિતિ ચોક્કસ દિવસે ને દિવસે બગડતી હોય એવું લાગે છે કોરોનાના સમયમાં છતાં પણ માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવી રાખવાનું છે અને જો માનસિક સ્વાસ્થ્ય જો કથળશે તો એની ઇમ્પેક્ટ શારીરિક સ્વાસ્થ્ય પર પડવાની છે તો લોકોને જાગૃતિ માટે એટલું કહીશ કે જો તમને કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે હેલ્થ ફેસિલિટીસનો સંપર્ક કરો ત્યાં જઈને સલાહ સૂચન માર્ગદર્શન કે ટ્રીટમેન્ટ લેવા તમે સમય ફાળવો એને નજરઅંદાજ નહીં કરો પબ્લિક જાગૃત છે અડધી અડધા ઉપર પબ્લિક જાગૃત તો છે પણ જાગૃત થયા પછી એને પ્રેક્ટિકલ પોતાના બિહેવિયરમાં લાવવું અને એ પ્રમાણે વર્તન કરવું તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે આજે વ્યક્તિ જો પોતાની હેલ્થ ઉપર કોન્સિયસ નહીં બને તો આગળ જતાં ઘણી બધી ગંભીર સમસ્યાનો એનો સામનો કરવો પડશે માનસિક સ્વાસ્થ્યની જો આપણે વાત કરીએ તો શારીરિક જ્યારે બીમારી થતી હોય તો એ બીમારીનો ઈલાજ આપણે કરાવી લેતા હોય છે પરંતુ જ્યારે વ્યક્તિને માનસિક પ્રોબ્લેમ થઈ રહી છે એ વ્યક્તિને ખુદને ખબર નથી હોતી અને જે પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે ત્યારે તેનો સામનો તેના પરિવાર સમાજ અને પોતે વ્યક્તિએ કરવો પડતો હોય છે તો એવી ક્યારેય સમજણ પડે કે મારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે હા એવા ઘણા બેઝિક સિમ્ટમ્સ હોય છે જેમ કે પ્રાઇમરી આપણે લેવલ પર જોવા જઈએ કે વ્યક્તિ સ્ટ્રેસનો અનુભવ કરે છે માની લો કે અમુક દિવસોથી ઊંઘ નથી આવતી તો જનરલી આપણે એવું માનીએ છીએ કે કદાચ કોઈ થાકને કારણે અથવા તો બીજી કોઈ પરિસ્થિતિને કારણે મને ઊંઘ નથી આવતી પણ એને આપણે સિરિયસ નથી લેતા કે મને છેલ્લા અઠવાડિયાથી મને પ્રોપરલી ઊંઘ નથી આવી રહી તો સમથિંગ રોંગ તો મારે કોઈ કાઉન્સેલરનો કે સાયકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ જરૂરી નથી કે દરેક વખતે તમારે માનસિક બહુ જ મોટી બીમારી છે તો જ તમારે સાયક્રેટિસ્ટનો સંપર્ક કરવો જોઈએ ઘણી બધા નાના નાના સિમ્ટમ્સ એવા હોય છે રૂટીન લાઈફમાં જેને આપણે ઇગ્નોર કરતા હોય છે કે આવું તો થયા કરે પણ જ્યારે એ સિમ્ટમ્સ વધીને જ્યારે એક માનસિક રોગમાં પરિણમે છે ત્યારે એનો ખતરો ખૂબ જ વધી જાય છે અને ફેમિલીને પણ એમાંથી સફર કરવું પડે છે પણ આપણા ત્યાં જે ટેબુ કહીએ કે પછી સીગમા કહીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સાયકોલોજીસ્ટ પાસે જશે કે સાયક્રાટિસ્ટ પાસે જશે તો પહેલું તો અનુમાન એવું જ લગાવવામાં આવે કે કાં તો આ ગાંડો થઈ ગયો છે પાગલ થઈ ગયો છે એટલા માટે અહીંયા જાય છે પણ મારું કેવું એવું છે કે એ ન થાય એના માટે જવું જોઈએ તો ડૉક્ટર નેહાએ આપણને એક સલાહ પણ આપી દીધી કે જ્યારે તમારો માનસિક સ્વાદ બગડે તો તમે કાઉન્સિલરની મદદ લો તમે ડૉક્ટર પાસે જાઓ એવું ન વિચારો કે તમે તમારી જે પરિસ્થિતિ છે તેમાં તમે ગાંડામાં ખપાવશો આપણને જે જે ટેગલાઇનો આપવામાં આવે છે એમાંથી આપણે ઉભરીને બહાર આવવાનું છે આજે નિર્માણ પલ્સમાં આપણા હેલ્થ વિશે વાત કરવાની છે નિર્માણ પલ્સમાં આજે આપણે વિશ્વ આરોગ્ય દિવસની વાત કરી રહ્યા છે આજે આપણી સાથે જોડાયેલા છે સિનિયર ગાયનેકોલોજીસ્ટ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવો હું ડૉક્ટર મનોરંજના બીશા રિટાયર્ડ પ્રોફેસર ઓફ ગાયનેકોલોજી બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને કેસર સાલ હોસ્પિટલ મેડમ આજે વિશ્વ આરોગ્ય દિવસની અમે વાત કરી રહ્યા છીએ અને તમે ગાયનેકોલોજીસ્ટ છો કોરોનાની આ મહામારીમાં ઘણી બધી સમસ્યાઓ પણ વધી રહી છે સ્ત્રીઓના શરીરને લઈને સમસ્યાઓ વધી રહી છે તો તેને લઈને કેટલા પ્રકારની જાગૃતતા આવી છે લાવવાની જરૂર છે અને કયા કયા પ્રકારના એવા રોગો થતા હોય છે કે જેની હજી પણ આપણે ખૂબ તકેદારી લેવાની જરૂર છે ખાસ તો અત્યારના કોરોના કાળમાં બીજા બધા રોગો તો આપણે જાણીએ છીએ કે વર્ષોથી થતા હોય છે થાય છે પણ આ જે કોરોના કાળ છે એ ખાસ નવો પ્રકારનો રોગ છે એકદમ નવા પ્રકારનો વાયરસ છે પહેલાં જૂનો વાયરસ આવ્યો હતો એ કોરોના વાયરસ હતો પણ આજે કોવિડ નાઇન્ટીન જે વાયરસ છે એ એકદમ નવો વાયરસ છે એટલે આપણું એના માટેનું સંશોધન કે તારણ હજી બહુ ટૂંકા પડે તેવા છે તેમ છતાં પણ જે કંઈ ટૂંકા ગાળામાં થોડા ઘણા જે અભ્યાસ થયા છે તે હું લાવીશું ખાસ અહીં બહેનોને લાભાર્થે અને તમે જે સ્ત્રીઓની વાત કરી એમાં ખાસ સ્ત્રીઓનું બીજી બધી રીતે તો જનરલ પબ્લિક જેવું જ હોય છે પણ આપણે વધારે ધ્યાન આપવું પડે છે કે ગર્ભાવસ્થાનું કારણ કે બહેનો માટે ગર્ભાવસ્થા એટલે બે જણની જવાબદારી સ્ત્રીની પોતાની અને બાળકની એટલે ખાસ એ માટે ધ્યાન રાખવાનું છે એટલે જ હું આમાં એ વિષય ઉપર વધારે ધ્યાન આપી અને બહેનોને ફાયદો થાય એવી માહિતી આપવા માગું છું હવે મેં તમને કહ્યું તેમ કોરોના વાયરસ એ નવો નથી કોરોના જૂનો વાયરસ છે એ ગ્રુપ છે પણ કોવિડ નાઇન્ટીન એ એમાંની જ એક જાતિ છે પણ એ નવો વાયરસ છે હવે અને સૌથી વધારે એનો એટેક આપણા ફેફસા પર થાય છે એટલે જ ફેફસા તો મુખ્ય વસ્તુ છે એ બધા જ જાણે છે કે શરીરને પ્રાણવાયુ પૂરું પાડવા માટે ફેફસા બરાબર હોવા જોઈએ પણ કોરોના કોવિડ નાઇન્ટીનનું મોટું પહેલું એટેક ફેફસા પર થાય અને ફેફસા પર થાય એટલે શરીરમાં પ્રાણવાયુ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચે નહીં અને એટલે ગર્ભાવસ્થામાં માતાનું બી જોખમ થાય વધે છે અને બાળકનું સ્વાસ્થ્ય પણ વધારે જોખમી થાય છે એટલે કોવિડ પોઝિટિવ જે માતાઓ હોય અથવા તો જેને કોવિડ થવાની એટલે સસ્પેક્ટેડ કેસીસ હોય એમાં ગર્ભાવસ્થામાં ધ્યાન રાખવું પડે છે હવે સામાન્ય રીતે તો તમે આપ બી જાણતા હશો કે પ્રેગ્નન્સી તો ફિઝિયોલોજીકલ છે જેવી રીતે ભૂખ તરસ એ બી આપણા રૂટીન કાર્યો છે એવું પ્રેગ્નન્સી પણ એવું જ છે અને નોર્મલી પ્રેગ્નન્ટ થાય અને હજારે દસ નાઇન્ટી પર્સન્ટમાં તકલીફ થતી નથી પણ જ્યારે કોવિડને તે થાય ત્યારે એમાં જુદા જુદા પરિવર્તનો પ્રેગ્નન્સીનો આઉટકમ એ બધું બંધાય છે હવે આમાં હું તમને એક કોટ કરું તો લેન્સેટ ગ્લોબલ હેલ્થ એ એકદમ પ્રેસ્ટિજિયસ મેગેઝિન છે વર્લ્ડનું અને એમણે જુદા જુદા ચાલીસ અભ્યાસ ભેગા કર્યા એટલે ફોર્ટી ડિફરન્ટ સ્ટડીઝ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ અને એમાં એમણે એક એનું કન્ક્લુઝન એટલે તારણ એવું કાઢ્યું છે કે કોવિડ સમય જ્યારે નહોતો એટલે પ્રી કોવિડ એરા એટલે આપણે તમે બે હજાર ઓગણીસ ડિસેમ્બર સુધીની વાત કરીએ તો જે બે હજાર વીસ વીસ આપણે કોવિડ સમય ગણીએ તો એમાં માતા અને બાળકના મૃત્યુમાં ત્રણ ગણો વધારો થયો છે હા એટલે પ્રેગ્નન્ટ મધર અને એમની ડિલિવરી એબોર્શન બધું થઈ અને જેને આપણે મેટર્નલ મોટાલિટી કરીએ ચાઇલ્ડ મોર્ટાલિટી એમાં થ્રી ટાઈમ્સ ત્રણ ગણો વધારે થયો છે અફકોર્સ એ વસ્તુ નથી કહી શકાતી કે ડેફિનેટ કારણે કોરોના પોતે છે કે બીજું કંઈ છે પણ આ માર્ક ડિફરન્સ નોંધ્યું છે હવે આમાં જે બાર દેશોનો અભ્યાસ કરેલો છે આ લેન્સેટ પ્રમાણે તેમાં ભારત અને મેક્સિકો એ બંને કન્ટ્રીનો સમાવેશ કર્યો છે ને એમાં પણ એ વસ્તુ નક્કી થઈ કે માતાના મૃત્યુનું જોખમ પ્રી કોવિડ કરતાં ત્રણ ગણું વધારે થયું હા અને બીજું શું થયું કે આમ તમે કહો તો કે ઇમરજન્સી નહીં અને કોવિડના ટાઈમમાં એવું થયું કે બધાને આપણે લોકડાઉન થયું આપણે બધાને એવું કહીએ કે લોકો મળે નહીં ઘરની બહાર ના જાઓ સ્ટે હોમ સ્ટે સેફ પણ ધારો કે પ્રેગ્નન્સીમાં શું ધારો કે પ્રેગ્નન્સી જોઈતી ના હોય એમનેમ રહી ગઈ હોય અનવોન્ટેડ પ્રેગ્નન્સી તો એમટીપી કરાવવા જવાની તકલીફ અને એક સમય તો એવો થઈ ગયો હતો કે એમટીપી કરાવવા જતા નહોતા એટલે આપણા ચાઇલ્ડ રેટ ઉપર બર્થ રેટ ઉપર પણ એનો અસર પડી છે કારણ કે ઘણા લોકો જઈ ના શકે હવે બીજી વસ્તુ એ થયું કે આ અભ્યાસમાં એક એવું બી મોટું તારણ નીકળ્યું કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે સમૂહ છે તેમાં આની અસર વધારે થઈ છે અને બીજી વસ્તુ અત્યારે એવું છે કે મધર અને બાળક એટલે મેટર્ન ને ચાઇલ્ડ હેલ્થમાં આપણે હંમેશા એવું કહીએ છીએ કે ઇન્સ્ટિટ્યુશન એટલે હેલ્થ સેન્ટરમાં જો ડિલિવરી કરાવે ને તો વધારે સારું અને એ પ્રમાણે અત્યાર સુધી આપણે લોકોને પ્રોત્સાહિત કરતા હતા પણ આ કોરોના કાળના હિસાબે સ્ટે હોમ સ્ટે સેફમાં આ ગાળો મોટો વધી ગયો એટલે બધી હોમ ડિલિવરી થઈ હોય થોડા ઇલીગલ એબોર્શન પણ થયા હશે પણ આ બધાના એક્ઝેક્ટ આંકડા મળી શકે એમ નથી હવે એક બીજો હું તમને સ્ટડી કહું તો યુકેનો છે યુનાઇટેડ કિંગડમનો એમણે મે બે હજાર વીસમાં એટલે આમ તો બહુ શોર્ટ પીરિયડ કહેવાય એમાં એમણે આ રિપોર્ટ આપ્યો એમાં એમણે ચારસો સત્યાવીસ કોવિડ પોઝિટિવ પ્રેગ્નન્ટ બહેનોને આવરી લીધી અભ્યાસ માટે તો એમને એમનું જે તારણ ઓબ્ઝર્વેશન આવ્યું કે દર દસમાંથી એક સ્ત્રીને એટલે ટેન પર્સન્ટ વુમનને ઇન્ટેન્સિવ કેર આપવી પડી સામાન્ય રીતે શું થાય કે તમારી સો ટકા ડિલિવરી હોય તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે મેજોરિટી ટેન નાઇન્ટી પર્સન્ટમાં કંઈ પ્રોબ્લેમ ન થતો ને બાકીના ટેન પર્સન્ટ મેનેજેબલ હોય એમાં ઇન્ટેન્સિવ કેર નથી આપવી પડતી પણ આમાં દસ ટકા બહેનોને ઇન્ટેન્સિવ કેર આપવી પડી અને આ ચારસો સત્યાવીસમાંથી પાંચના મૃત્યુ થયા જો કે કારણ કહી શકીએ એમ નથી કે એક્ઝેક્ટ શું કારણ હતું હવે આ એક બીજો છે યુકેનો અભ્યાસ એમાં અગિયારસો અડતાળીસ એટલે વન થાઉઝન્ડ વન હંડ્રેડ ફોર્ટી બેનો અને કોવિડ પોઝિટિવ એ લોકોને આવરીને અભ્યાસ કર્યો તો એમાં એમનું ઓબ્ઝર્વેશન એવું આવ્યું કે પાંચ ટકા એટલે દર વીસમાંથી એક બેનને એમને ઘનિષ્ઠ સારવાર આપવી પડે એટલે એમને ડાયરેક્ટલી તમારે ઇન્ટેન્સિવ કેરમાં જ લેવા પડે એવી જાતની સારવાર આપવી પડી એમાંથી બેના મૃત્યુ થયા હતા અને પ્રી મેચ્યોરિટી એટલે સમય કરતાં પહેલી સુવાવડ થાય એવા કઈસે ખાસ્સા થયા હતા એટલે પ્રી મેચ્યોરિટી કહેવાય એટલે નેચરલી પ્રી મેચ્યોરિટી થાય એટલે બાળકનું વજન સારું ના હોય એટલે એમાં મૃત્યુનો દર વધી જાય બાળકોના નિશાન પણ આજે આપણી સાથે જોડાયેલા છે તો તેમની પાસેથી પણ આપણે માહિતી મેળવીએ આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ પર્સમાં આપનું નામ શું છે થેન્ક યુ મારું નામ ડૉક્ટર ક્યુરી નગદિયા છે હું એમડી પીડિયાટ્રિશિયન છું અત્યારે હું સોલા સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું કોરોનાની મહામારી બાદ બાળકોમાં ઘણી એવી સમસ્યાઓ જોવા મળી છે ડિપ્રેશનના લક્ષણો પણ જોવા મળ્યા છે બાળકોને મોટા કરતાં વધારે ડર પણ બેસી ગયો છે કારણ કે ઘરમાં એક વ્યક્તિને જો કોરોના આવ્યો હોય અને એને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હોય તો બાળકોના મનમાં એટલા બધા સવાલો પણ ઊભા થતા હોય છે ક્યાંક એને પણ ડર વધારે લાગતો હોય છે અને સાથે સાથે ભણતરથી તે થોડો દૂર રહ્યો છે એના મિત્રો સાથે પણથી દૂર થઈ ગયો છે ટીચરો પાસેથી પણ દૂર થઈ ગયો છે એટલે સમસ્યાઓ જે આ સમય છે વર્તમાનમાં બાળકો વધારે ફેસ કરી રહ્યા છે અને બાળકોને આપણે ક્યાંક ઘરમાં નેગ્લેક્ટ પણ કરી રહ્યા છે તો તમે નિષ્ણાત છો તો અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો મારા આટલા બધા સવાલોના જવાબ એપ્સલ્યુટલી તમારી વાત એકદમ સાચી છે બાળકો એકચ્યુઅલી કોરોનાનો ફેસ નથી મહામારીનો ફેસ નથી કે ફેસમાં તો એવું જ દેખાય કે મોટાને થાય છે બાળકોનો આંકડો કેટલો નાનો છે પણ એકચ્યુલી આ એના હિડન વિક્ટિમ્સ એટલે છુપાયેલા પીડિતો છે અને બાળકો ઉપર સામાજિક દ્રષ્ટિએ કારણ કે એમને ઘરે રહેવું પડે છે બીજું કેમ હું કોઈની ઘરે નહીં જઈ શકું એનો ક્વેશ્ચન ઊભો થાય છે એજ્યુકેશન લેવલે આજે ટીવી પર બેસીને કે મોબાઈલ પર બેસીને કે લેપટોપ પર બેસીને એજ્યુકેશન લેવાનું હોય છે ફાઇનાન્શિયલ ઘરમાં જે સ્ટ્રેસ પડ્યો હોય એના કારણે જે પેરેન્ટ્સ એની રીતે વાત કરે છે એની જોડે કે આપણું સ્ટ્રેસ આપણે બાળક પર ઘણીવાર ઉતારી દેતા હોય છે બીજું ઘણીવાર નાની મોટી બીમારી હોય બાળકોની એમના વેક્સિનેશનનો ટાઈમ હોય કારણ કે કોરોનાના કારણે લોકડાઉન થઈ જાય તો આપણે એમનું વેક્સિનેશન બી અવોઇડ થઈ જાય છે જે બહુ બહુ જ મહત્વપૂર્ણ પોઈન્ટ છે કોરોના આવ્યો છે એનો મતલબ બીજી બધી બીમારી બંધ નથી રહી ગઈ એટલે એવું નથી કે બીજી બીમારીઓ માટેની રસી નથી લેવાની અને એ ઇમ્યુનાઇઝેશન બંધ કરવાનું નથી બાકી બીજી બધી રસી સમયસર લેવી બહુ જ અગત્યની છે કારણ કે ને તો એવું બનશે કે કોરોના પછી બીજી બીમારીઓનો પેન્ડેમિક આવી જશે એટલે વેક્સિનેશનમાં આપણે બિલકુલ રોકાવાનું નથી અને બાળકોને કોરોના ઘણી ખરી રીતે અસર કરે છે અલગ રીતે ઇનડાયરેક્ટ વેમાં એ સમજવું બહુ જરૂરી છે બાળકોની પર ઇફેક્ટ થઈ રહી છે તો પેરેન્ટ્સે પણ કેવા તકેદારીના પગલાં લેવા જોઈએ જેમ જેમ મોટામાં કોરોનાના લક્ષણ હોય એ જ રીતે બાળકોમાં લક્ષણ હોય પણ એ તમને ડાયરેક્ટલી નહીં કહે એ અમુક વસ્તુ જેમ કે આપણામાં લોસ ઓફ ટેસ્ટ અને સ્મેલ આપણે કહીએ છીએ તો બાળકોમાં આ વસ્તુ જોવા નથી મળતી એના સિવાય શરદી ખાંસી બીજું અમે જોયું છે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટનલ સિમ્ટમ્સ જેમ કે ઝાડા અને ઉલટી એ બધી વસ્તુઓ બી કોરોનાના લક્ષણમાં આવી જાય છે એક નવી વસ્તુ છે પીડિયાટ્રિક સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ પીએમઆઈએસ કરીને કહેવાતું હોય છે જે કોરોના થઈ ગયાના છ બે થી છ અઠવાડિયા પછી થાય છે જે એની ઓટો એન્ટીબોડી એના કારણે થાય છે ને એ બાળકો એના સામે હાયર રિએક્ટ કરે છે જે કોરોનાના સામે જે પોતાની ઇમ્યુનિટી પોતાની જોડે જ લડે તો કેવું રિએક્શન આવે અને એના કારણે અમુક ગંભીર કેસીસ એ સામે આવ્યા છે જેમાં અમુક કાર્ડિયાક ઇફેક્ટ જેમ કે કાવાસાકી જેવી બીમારી એ બી સામે નજરે પડ્યું છે જેની લોકોને બહુ જાણ જ નથી બાળકો પર માનસિક અસર પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે તો ત્યારે શું કરવું જોઈએ કે જ્યારે બાળક ઘરમાં આવી રીતે ચૂપ બેસી રહેતું હોય છે બાળક કહી નથી શકતું કે મને આવી તકલીફો થાય છે પણ એના લક્ષણો દેખાઈ આવતા હોય છે અને પેરેન્ટ્સ પણ અજાણ હોય છે આવી બીમારીઓથી એકચ્યુલી જેવું આપણે રિએક્ટ કરીએ એવું જ આપણું બાળક દેખાય બાળક હંમેશા પેરેન્ટ્સ નું જ એક મિરર ઇમેજ કહેવાય ને એવું છે અગર તમે જ ગભરાયેલા હશો તો સામે તમારું બાળક અને જે ડર તમને છે એક્ઝેક્ટલી એ જ ડર કોરોનામાં ફિયર ઓફ ડેથ બી બાળકોમાં છે કે હું ઓહો મને કશું થઈ જાય જેમ કે અમુક કિશોર અવસ્થાના બાળકો છે એમને એવું થાય કે મને કોરોના થયો તો હવે હું મરી જઈશ એટલા બધા ગંભીર રીતેના સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે નાના બાળકોને સમજ નથી કે કેમ મને ઘરમાં પૂરી દીધું છે કેમ મારા હાથ દોડાયા રાખે છે કેમ મારા ફ્રેન્ડ્સની જોડે મને જવા નથી દેતા હું સ્કૂલે બી નથી જતો આ બધી વસ્તુ એ ડાયરેક્ટ એક્સપ્રેસ નહીં કરી શકીએ એનો ડર એ બીજી રીતે વ્યક્ત કરશે અને એ ડર કઈ રીતે વ્યક્ત કરે કે એન્ઝિયસ થઈ જાય ચીડચીડું થઈ જાય ગુસ્સો કરે સામો જવાબ આપે માતા પિતાની સામે અને કોન્સન્ટ્રેશન ભણવામાં તમે એજ્યુકેશન લેવલે બી જુઓ તો જે પહેલાં એજ્યુકેશન હતું એનાથી ભલે ડિજિટલ સામે થઈ ગયું પણ એટલો ટાઈમે સ્ક્રીન ટાઈમે એટલું ફોકસ નથી અને બીજું કેમ કે સ્ક્રીન ટાઈમ છે ને રમવાનું બંધ થઈ ગયું એટલે એના કારણે એક બાજુ આપણે કુપોષણથી લડીએ છીએ અને બીજી બાજુ આપણે ઓબેસિટી એટલે મેદસ્વીતાથી લડીએ છીએ એટલે આપણે બંને બાજુ બાળકોનું ધ્યાન રાખવું અત્યારે અગત્યનું છે બીજું એક આપણે આપણા લેવલે મન શાંત રાખવું જરૂરી છે જે પેરેન્ટ્સ જ સ્ટ્રેસમાં હોય ડિપ્રેશમાં ડિપ્રેશનમાં હોય પેરેન્ટ્સ જ ડરી ગયા હોય તો આપણે પોતે પોઝિટિવ વાતાવરણ ઘરમાં ક્રિએટ કરવું આપણે જ્યારે બાળકો જોડે હાથ ધોવાનું શીખવડીએ તો નાના બાળકોને ગીત ગાતા ગાતા હાથ ધોવડાવવાના છે નહીં કે ડરાવી ડરાવીને કે છા હવે આવી રીતે આપણે માસ્ક પહેરીએ તો ભલે ને માસ્કમાં થોડો કલર લગાડી દઈએ થોડા અલગ અલગ રંગના માસ્ક પહેરીએ એટલે એ ડર વયો જાય ને એ એના બદલે આપણે એવું કહી શકીએ કે જો મેં આ કલરનું પહેર્યું કે તું આ એટલે બાળકો જોડે તમે એ સિરિયસ વાતાવરણને બી શાંતિથી સમજાવી શકો અને નાનામાં નાનું બાળક ત્રણ વર્ષનું બી પહેરશે માસ્ક અગર આપણે એ પ્રેમથી ને એ રીતે સમજાઈશું તો અગર આપણે જેમ હોય કે નહીં માસ્ક પહેરી લે તો એ ગુસ્સાથી એ સામે એવું જ રિએક્શન આપશે તો એ બહુ મેટર કરે છે કે આપણું ઘરનું વાતાવરણ આખું પોઝિટિવ હોય અને સાથે સાથે બાળકોને જમવામાં કયા પ્રકારનો ખોરાક આપવો જોઈએ એટલે બેલેન્સ ડાયટ એ ઓલ ઓવર જ છે હું ઘણી વાર કહેતી હોય છું કે બાળકોનો પેટ બહુ જ નાનો છે અને એ નાના પેટની અંદર આપણે સારી સારી વસ્તુઓ જ નાખવી પડશે એટલે પ્રોપર અમાઉન્ટમાં જો પ્રોટીન જાય તો ઇમ્યુનિટી વધે ઝીંક કઈ વસ્તુમાંથી મળે એ બધી ઝીણી ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે તો બહારનું કોઈ જંક ફૂડ ન ખાય ઇનફેક્ટ સારી વાત કોરોનાની અમને અત્યારે પોઝિટિવ એ લાગે છે કે બહારનું ખાવાનું બંધ કરી દીધું છે એટલે બાળકો ઓવરઓલ ડાયરિયા અને એના શિકાર એ રીતે નથી બનતા સો વી આર હેપી વિથ દેટ તો એનાથી એક જાણકારી મળી કે બહારનું ખાવાનું નથી સારું બાળકો માટે જ્યારે બી મોકો મળે ત્યારે એમને સારો પોષણ યુક્ત ખોરાક આપી દેવાનો જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફેટ આખું બેલેન્સ ડાઇટ જે બને એ આપવાથી આપણે નોર્મલી બાળકને રોગપ્રતિકારક શક્તિ બી વધારી શકીએ છીએ વેક્સિનેશનને લઈને પણ એક મા બાપ પીડાતા હોય છે કે બાળકને આપવી કે ન આપવી બાળકને ટેસ્ટ કરાવો કે ન કરાવો તો ઘણા બધા એવા સવાલો થતા હોય છે બાળકોને લઈને તો તમે આ સવાલો પર કયા પ્રકારની ફોકસ કરશો એટલે ગભરાહટ તો ડેફિનેટલી થાય સિચ્યુએશન જ એવી છે અને એમાં હું એ ચોક્કસપણે કહી શકું કે જ્યારે બી નાનું મોટું બી તમને લાગે ત્યારે પહેલાં આપણે સારવાર શરૂ કરીએ તો ઓવરઓલ એનું ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થાય એટલે જેટલું બને એટલું જલ્દી ડૉક્ટર પાસે પહોંચી જવાનું કદાચ કોરોનાનો ટેસ્ટ કરવો પડે તો કરવાનો અને સામે અગર જરૂર પડી છે તો એડમિટ કરીને ટ્રીટમેન્ટ બી કરવાની કારણ કે બાળકોમાં એક સારી વાત એ છે કે મૃત્યાંક બહુ ઓછો છે મોટાલિટી ડેટા એટલો નથી ઓવરઓલ અમે એટલું સિરિયસ ફોર્મ જેટલું અડલ્ટમાં છે એટલું નથી જોતા દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ તો તમે ડરીને ટ્રીટમેન્ટ નહીં કરાવો તો એ પ્રોગ્રેસ થઈ જાય અને લંગ સુધી પહોંચી જાય તો બિફોર દેટ ઓનલી કે આપણે આપ ત્યાં આપણે ટ્રીટમેન્ટ કરાવીએ ટેસ્ટ કરાવીએ અને જરૂર પડે તો નોર્મલ વેક્સિન સમયસર આપીએ એ બહુ જરૂરી છે સામાન્ય વેક્સિન ચૂકી જવાથી બીજી બીમારીઓ ચોક્કસપણે થાય એટલે એ વેક્સિન તો આપવી જરૂરી છે થેન્ક યુ સો મચ કે આજે નિર્માણ પર્સમાં આજે આપણે વિશ્વ આરોગ્ય દિવસને નિમિત્તે બાળકોની સમસ્યા સાથે સાથે સ્ત્રીઓની સમસ્યા સાયકોલોજીકલ સમસ્યા પર પ્રકાશ ફેંક્યો વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આજે નિર્માણ પર્સમાં આપણે ડૉક્ટરોની મુલાકાત લીધી ડૉક્ટર નેહા સાયકોલોજિસ્ટ ડૉક્ટર ગાયનોકોલોજીસ્ટની મુલાકાત લીધી બાળકોના નિષ્ણાતી પણ મુલાકાત લીધી તેમણે ખૂબ મહત્ત્વની માહિતી આપણી સાથે શેર કરી હવે આપણા હાથમાં છે આપણું સ્વાસ્થ્ય આપણે સજાગ થવાની જરૂર છે વર્તમાન પરિસ્થિતિ જેવી ઘણી એવી ગંભીર બીમારીઓ દિન પ્રતિદિન વધી રહી છે તો મિત્રો નિર્માણ પલ્સ તમને એક અપીલ કરી રહ્યું છે કે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો આવજો